हाय स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल कौशिक बायोलॉजी एंड मैथ्स ट्यूटोरियल। आज आपणे समुदाय कंकतधरा के छे ने बीजा टीनोफोरा तरीके पण ओळखवामां आवे छे तेनो अभ्यास करवाना छे। विद्यार्थी मित्रों, आ शब्द पण तमारे याद राखो, जरूरी छे, कारण के नीट नी एग्जाम में घणी वखत बराबर कंकतधरा नी जग्या पर तमने टीनोफोरा समुदाय पण तरीके पूछवामां आवी शके छे। तो अहीं आपणे कही शकीए के कंकतधरा ने बीजा कया नामे टीनोफोरा तरीके ओळखवामां आवे छे। हवे जे मुख्यत्वे टीनोफोरा जे नाम जे छे, के कंकतधरा जे नाम आपवामां आव्युं छे, ते मुख्यत्वे वैज्ञानिक इस्चबोल्ड्स द्वारा नाम आपवामां आवेलुं छे। तो मुख्यत्वे कंकतधरा जे छे तेना समुदायना प्राणीओने बे मुख्यत्वे सामान्य नाम तरीके पण ओळखवामां आवे छे। तो अहीं आपणे कही शकीए के समुदाय कंकतधरा ना प्राणीओने समुद्र अखरोट अथवा तो कंकत जेली तरीके ओळखवामां आवे छे। राइट, तो आ समुदायना प्राणीने मुख्यत्वे समुद्र अखरोट एटले के सी वॉलनट अथवा तो कंकत जेली एटले के कॉम जेलीस तरीके ओळखवामां आवे छे। तो हवे आ जे नाम आपणे कीधेलुं छे कंकत जेली, ते शुं काम ओळखवामां आवे छे कंकत जेली तरीके? कारण के मुख्यत्वे आ समुदायना जयारे प्राणीओनी वात करीए, ते प्राणीओनो मुख्यत्वे देह जे छे ए केवो होय छे? गोळाकार जेवो, એટલે કે ગોળાકાર आकार ने मळतो आवे छे, बराबर। अने गोळाकार आकार में मुख्यत्वे आठ रोण में, दाखला तरीके अहीं आपणे लईए तो आ जे छे चार आ तरफ अने चार पेली तरफ, तो ए जे चार ने चार आठ जे हरोळमय रचना जे छे मुख्यत्वे पक्ष्मयुक्त शुं धरावे छे? कंकत तक्तीओ। राइट, तो मुख्यत्वे आ जे छे ए शुं थशे आठ हरोळ, के जे केवी होय छे? पक्ष्म युक्त बाह्य कंकत तक्तीओ। अने आ जे रचनाओ जे छे ते मुख्यत्वे हलनचलन माटे जवाबदार होय छे। કઈ માટે જવાબદાર હોય છે? હલનચલનની ક્રિયા માટે મુખ્યત્વે આ જે આઠ હરોળ પક્ષ્મયુક્ત બાહ્ય કંકત તક્તીઓ આવેલી છે તે જવાબદાર હોય છે। હવે મુખ્યત્વે જ્યારે આપણે આના વસવાટની વાત કરીએ તો કંકતધરાના બધા જ પ્રાણીઓ જે છે એ કેવા હોય છે? દરિયા, એટલે કે મુખ્યત્વે ખારા પાણીમાં જોવા મળે છે। તો અહીં આપણે કહી શકીએ કે વસવાટની દ્રષ્ટિએ એ મુખ્યત્વે કેવા છે? દરિયાઈ। ત્યારબાદ આપણે જો વર્ગીકરણના ધોરણોની વાત કરીએ તો મુખ્યત્વે અહીંયા જે ગોળાકાર રચનાને લીધે બરાબર તે મુખ્યત્વે શું દર્શાવે છે? અરીય સમમિતિ, અરીય સમમિતિ ધરાવે। ઓકે, ત્યાર પછી પ્રાણીઓ જે છે એ મુખ્યત્વે બે ગર્ભસ્તર એટલે કે બાહ્ય ગર્ભસ્તર અને આંતર ગર્ભસ્તર ધરાવતા હોય છે, એટલે કે અહીંયા કહી શકીએ પ્રાણીઓ જે છે કેવા છે? દ્વિગર્ભસ્તરીય, દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ। અને મુખ્યત્વે તેમાં પણ મુખ્યત્વે પેશી સ્તરીય આયોજન જોવા મળે છે, કે બહુકોષીય છે પરંતુ માત્ર પેશી સ્તરીય આયોજન દર્શાવતા હોય છે। તો અહીં કહી શકીએ પેશી સ્તરીય આયોજન। ઓકે, તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રાણીઓ જે છે અરીય સમમિતિ દર્શાવે છે, ત્યાર પછી પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય છે અને પેશી સ્તરીય આયોજન દર્શાવતા હોય છે। હવે મુખ્યત્વે જ્યારે વાત કરીએ તો અહીં આપણે આની આગળનો જે સમુદાય ભણી ચૂક્યા છીએ એ સમુદાય કયો હતો? કોષ્ઠાંત્રી। અને કોષ્ઠાંત્રીમાં ચોક્કસ પ્રકારના કોષો આવેલા હતા કે જેના દ્વારા ભક્ષ્યને પકડવાનું કાર્ય કરતા હતા, અને એ કોષોને કહેવામાં આવેલ હતું નીડોબ્લાસ્ટ અથવા તો ડંખ કોષો। એવી જ રીતે મુખ્યત્વે કંકતધરામાં ભક્ષ્યને પકડવા માટે એ ચોક્કસ પ્રકારના કોષો ધરાવે છે, જેને કહેવામાં આવે છે કોલોબ્લાસ્ટ અથવા તો લેસો સેલ્સ। તો અહીં આપણે મુખ્યત્વે કહી શકીએ કોલોબ્લાસ્ટ
अथवा तो कही सके लेसो सेल्स ये मुख्यतः पक्षने पकड़वा माटे उपयोगी रचना छे। राइट, तो आ वस्तु पण याद रखवानुं छे के मुख्यतः कंकतधरम कोलोप्लास्ट अथवा तो लेसो सेल्स जे छे ते पक्षने पकड़वा माटे उपयोगी रचना छे। હવે મુખ્યત્વે ખોરાકને પકડ્યા બાદ બરોબર એનું જે પાચન જે છે એ તમારા બે પ્રકારના હોય છે, અંતઃપાચન અથવા તો અંતઃકોષીય પાચન અને બહિર્કોષીય પાચન। એટલે કે અંતઃકોષીય પાચન એટલે કે કોષની અંદર થતું જે પાચન છે। દાખલા તરીકે આપણે અમીબાની વાત કરીએ તો અમીબા ખોરાકને પકડે છે અને એ ખોરાક જે છે કોષની અંદર શું થાય છે પાચન, અને બહિર્કોષ એટલે કે કોષની બહાર થતું પાચન જે છે એને કહેવામાં આવશે બહિર્કોષીય પાચન। તો અહીંયા મુખ્યત્વે જ્યારે પાચનની વાત કરીએ तो पाचन अंतःकोशीय अने केवुं जोवा मळे छे बहिर्कोशीय, के जेने कहेवामां आवशे इंट्रासेल्युलर डाइजेशन अने एक्स्ट्रासेल्युलर डाइजेशन। ओके, तो ए थई गई केनी वात छे पाचन के खोराक केना द्वारा मेळ्यो छे कोलोप्लास्ट द्वारा, અને મુખ્યત્વે પાચન જે છે કયા પ્રકારનું છે અંતઃકોષીય અને બહિર્કોષીય। ત્યાર પછી આ સમુદાયનું જે એક વિશિષ્ટ લક્ષણ જોવા મળે છે કે જેને કહેવામાં આવે છે જૈવિક પ્રદીપ્યતા। તો જૈવિક પ્રદીપ્યતા એટલે શું થશે કે જેમાં બરાબર સજીવ જે છે પોતે પ્રકાશનું શું કરે છે ઉત્સર્જન, એટલે કે પ્રકાશ સ્વરૂપે આપણે જ્યારે અંધારામાં એ પ્રાણીઓને જોઈશું તો એ જાતે પ્રકાશ ઉત્સર્જન અથવા તો ઉત્પન્ન કરતા હશે બરાબર, જેને કહેવામાં આવે છે બાયોલ્યુમિનેસન્સ। તો અહીંયા આપણે કહી શકીએ કે આ સમુદાયનું જે વિશિષ્ટ લક્ષણ જે છે ये छे जैविक प्रदीप्यता। राइट, के जेने कहेवामां आवशे बायोल्युमिनेसन्स। એટલે કે સજીવો પ્રકાશ નું ઉત્સર્જન કરે છે। ओके, तो અહીંયા આ પણ તમારા સમુદાય અંકધરણનો એક અગત્યનો અને યાદ રાખવા માટેનો મુદ્દો થશે કે આ સમુદાયના પ્રાણીઓ શું ધરાવે છે, કયો ગુણધર્મ જૈવિક પ્રદીપ્યતાનો ગુણધર્મ ધરાવે છે। હવે જ્યારે આ સમુદાયના પ્રાણીઓની વાત કરીએ તો તેમાં કોઈ પણ પ્રકારનો લિંગ ભેદ જોવા મળતો નથી, એટલે કે અંડકોષ અને તમારા મુખ્યત્વે જે શુક્રકોષો જે છે એટલે કે નર જનનકોષ અને માદા જનનકોષ એક જ સજીવ દ્વારા નિર્માણ પામતા હોય છે। અને અહીંયા આપણે કહી શકીએ કે લિંગ ભેદ જોવા મળતો નથી। ઓકે, અને લિંગ ભેદ જોવા મળતો નથી એટલે આપણે એવા પ્રાણીઓને કયા કહી શકીએ ઉભયલિંગી પ્રાણીઓ અથવા તો દ્વિલિંગી પ્રાણીઓ અથવા તો એકબ્રુહી પ્રાણીઓ। રાઈટ, તો લિંગ ભેદ જોવા મળતો નથી અને અહીં પ્રાણીઓ માત્ર ને માત્ર લિંગી પ્રજનન દ્વારા પ્રજનન દર્શાવે છે। અને જે પ્રજનન થાય છે એટલે કે તમારા જે નર જનનકોષ અને માદા જનનકોષ વચ્ચે જે ફલનની પ્રક્રિયા થાય છે એ મુખ્યત્વે કયા પ્રકારની હોય છે બાહ્ય ફલન, એટલે કે શરીરની બહાર બરાબર ફલનની પ્રક્રિયા જોવા મળે છે। અને ફલન બાદ બરાબર સૌ પ્રથમ જે નિર્માણ પામતું બાળ પ્રાણી જે છે બરાબર એ ડિંભીય અવસ્થામાં હોય છે, જેથી આપણે કહી શકીએ કે અહીંયા વિકાસ જે છે કેવા પ્રકારનો હશે પરોક્ષ પ્રકારનો। ઓકે, તો તે મુદ્દાઓ લખી રહ્યા, તો મુખ્યત્વે જે કીધું છે કે માત્ર લિંગી પ્રજનન જોવા મળે છે, ફલન જે છે કયા પ્રકારનું છે બાહ્ય ફલન, અને બાહ્ય ફલન બાદ બરાબર જે વિકાસ જે છે એ વિકાસ કયા પ્રકારનો હોય છે પરોક્ષ પ્રકારનો, અને પરોક્ષ પ્રકારનો વિકાસ છે એટલે મુખ્યત્વે કઈ અવસ્થા જોવા મળશે ડિંભીય અવસ્થા જોવા મળે। અને આ સમુદાયના જે ડિંભ જે છે તેને કેના તરીકે ઓળખવામાં આવે છે સીડીપીડ, સીડીપીડ ડિંભ। રાઈટ, તો અહીંયા જે આપણે છેલ્લે જે પ્રજનનની વાત કરીએ તો પ્રજનન મુખ્યત્વે કયો હશે લિંગી પ્રજનન, ફલન જે છે કેવું હશે બાહ્ય ફલન પ્રકારનું, ત્યાર પછી વિકાસ જે છે કેવો હશે પરોક્ષ કે જેમાં ડિંભીય અવસ્થા જોવા મળશે, અને તેના ડિંભને કેના તરીકે ઓળખવામાં આવે છે સીડીપીડ ડિંભ તરીકે ઓળખવામાં આવે છે। હવે મુખ્યત્વે જયારે આપણે પ્રાણીદેહની વાત કરીએ તો પ્રાણીદેહમાં
બરાબર સૂત્રાંગની હાજરી અને સૂત્રાંગના અભાવને આધારે મુખ્યત્વે સમુદાય કંકતધરાને બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. તો હવે આપણે આ બે વર્ગોના ઉદાહરણ અને બે વર્ગો વિશે ચર્ચા કરીએ. તો સમુદાય કંકતધરાના મુખ્ય જે બે વર્ગો જે છે તે બે વર્ગોમાં સૂત્રાંગોની હાજરી અને સૂત્રાંગોનો અભાવ જોવા મળે છે. તો અહીં આપણે કહી શકીએ કે કંકતધરા સમુદાયના વર્ગોમાં પ્રથમ વર્ગ જે છે તેને કહેવામાં આવે છે ટેન્ટેક્યુલેટા. કયું કહેવામાં આવે છે? ટેન્ટેક્યુલેટા. અને બીજું જે છે તે છે ન્યુડા. ન્યુડા અને ટેન્ટેક્યુલેટા. તો એ આપણે નામ પરથી જ કહી શકીએ ટેન્ટેક્યુલેટા. તો ટેન્ટેકલ્સ એટલે શું થશે? સૂત્રાંગો. એટલે કે મુખ્યત્વે આ વર્ગના પ્રાણીઓ જે છે શું ધરાવે છે? સૂત્રાંગો ધરાવે છે, જ્યારે ન્યુડામાં સૂત્રાંગોનો અભાવ હોય છે. તો આપણે કહી શકીએ કે ટેન્ટેક્યુલેટામાં મુખ્યત્વે બે સખત સૂત્રાંગોની હાજરી જોવા મળે છે. કેટલી સંખ્યામાં હાજર હશે? બે સંખ્યામાં. જ્યારે ન્યુડામાં આપણે કહી શકીએ સૂત્રાંગો અભાવ. એ ઉપરાંત જે બીજો તફાવત જે બંનેમાં જોવા મળે છે તેમાં કે ટેન્ટેક્યુલેટામાં મુખ્યત્વે જે મુખ જે છે એ મુખ કેવું હોય છે? સાંકડું. મુખ કેવું જોવા મળે છે? સાંકડું. જ્યારે ન્યુડામાં મુખ્યત્વે મુખની વાત કરીએ તો મુખ અહીં કેવું જોવા મળે છે? પહોળું. ઓકે, હવે જો આપણે આકૃતિ દ્વારા એને સમજવાની વાત કરીએ તો મુખ્યત્વે ટેન્ટેક્યુલેટામાં આપણે જે ઉદાહરણ લઈએ તેમાં મુખ જે છે કેવો છે? સાંકડું. અને મુખ્યત્વે આ રીતની રચના જોવા મળશે. બરાબર. અને જે આપણે કીધું છે આઠ હરોળ, તો અહીંયા પણ તમારે મુખ્યત્વે આઠ હરોળમાં શું જોવા મળશે? કંકત તકતીઓ. એ ઉપરાંત બરાબર મુખ્યત્વે બે સૂત્રાંગોની શું જોવા મળશે? હાજરી. આ રીતે બે સૂત્રાંગોની હાજરી જોવા મળશે. અને જ્યારે ન્યુડાની વાત કરીએ તો ત્યાં મુખ કેવું હોય છે? પહોળું. અને સૂત્રાંગોનો અભાવ હોય છે. તો એની જો આપણે રચના જોઈએ તો મુખ્યત્વે આ પ્રકારની રચના જે છે કેમાં જોવા મળશે? ન્યુડા વર્ગના પ્રાણીઓમાં, કે જ્યાં પણ તમારે અહીંયા મુખ્યત્વે આઠ હરોળ કંકત તકતીઓ જોવા મળશે. અત્યારે આપણે માત્ર ચાર જ દર્શાવી શકીશું. ચાર તમારા મુખ્યત્વે પૃષ્ઠ બાજુ એટલે કે પશ્વ બાજુ તરફ હશે. તો અહીંયા મુખ્યત્વે આ જે છે તમારી શું થશે? કંકત તકતીઓની હરોળ. જે હલનચલનમાં ઉપયોગી નીવડશે. ઓકે, તો અહીંયા આપણે રચના જોઈએ તો આ બંને તરફ અહીંયા જે આ મુખ આપેલું છે સાંકડું મુખ થશે, એટલે કે મુખ. અને અહીં ન્યુડામાં એ મુખ મુખ્યત્વે કેવું હશે? પહોળું. ત્યારબાદ અહીં જે મુખ્ય રચના જોવા મળે છે કઈ છે? સૂત્રાંગો. ઓકે, ત્યારબાદ મુખ્યત્વે આ બંને વર્ગમાં એટલે કે તમારે મુખ્યત્વે સમુદાય કંકતધરામાં એક વિશિષ્ટ અહીં રચના જોવા મળે છે કે જે મુખ્યત્વે મુખ જે છે એની તદ્દન સામેની બાજુ હશે. જે રચના જે છે એને અહીંયા કહેવામાં આવશે સ્ટેટોસિસ્ટ. કહેવામાં આવે છે સ્ટેટોસિસ્ટ. અને સ્ટેટોસિસ્ટ જે છે બરાબર, તો સ્ટેટ મુખ્યત્વે જે સંતુલન જે છે પ્રાણીનું એ સંતુલન માટેનું જે અંગ જે છે એને કેના તરીકે ઓળખવામાં આવે છે? સ્ટેટોસિસ્ટ. તો અહીં મુખ્યત્વે કહી શકીએ કે સંતુલન માટેની રચના જેને શું કહેવામાં આવશે? સ્ટેટોસિસ્ટ. ક્લિયર? ઓકે, હવે મુખ્યત્વે અહીંયા તમે રચના જોતો જે તફાવત કીધો છે તે અહીંયા તમારે શું જોવા મળે છે? સૂત્રાંગો, જ્યારે સૂત્રાંગોનો અભાવ છે. મુખ અહીંયા જે છે કેવું છે? સાંકડું. અને જ્યારે અહીંયા મુખ કેવું છે? પહોળું. હવે બંને વર્ગોને આપણે ઉદાહરણ જોઈએ તો ટેન્ટેક્યુલેટામાં મુખ્યત્વે જે સમાવેશ થાય છે એમાં પેલું છે પ્લ્યુરો બ્રેકિયા, તો એ છે પ્લુરો બ્રેકિયા. અને બીજું છે ટીનો પ્લેના. ઓકે, તો એના બે ઉદાહરણ કયા થશે? પ્લુરો બ્રેકિયા અને બીજું કયું થશે? ટીનો પ્લેના. જ્યારે ન્યુડાના વર્ગના ઉદાહરણની વાત કરીએ તો તેનું ઉદાહરણ છે બેરોઈ.
બરાબર જેને કહેવામાં આવશે BEROE બેરોઈ ઓકે તો આ ત્રણ ઉદાહરણો તમારે કંકત ધરવા માટે યાદ રાખવાના છે વર્ગ ટેન્ટેક્યુલરના ઉદાહરણ કયા થશે પ્યુરો બ્રેકિયા અને ટીનોપ્લેના જ્યારે નુડા વર્ગ જે છે એનું ઉદાહરણ કયું થશે બેરોઈ તો આ થશે સમુદાય કંકત ધરા હવે આ સમુદાયને લગતા અમુક એમસીક્યુ વિશે આપણે ચર્ચા કરીએ તો હવે જોઈએ પ્રશ્ન નંબર એક ટીનોફોરા એટલે કે કંકતધરા ખાલી જગ્યા સંમિતિ દર્શાવે છે એ અરીય બી અસંમિતિ સી સમદ્વિપાર્શ્વ અને ડી એક પણ નહીં તો ટીનોફોરા એટલે કે કંકતધરા મુખ્યત્વે અરીય સંમિતિ દર્શાવવાથી સાચો ઓપ્શન આવશે ઓપ્શન એ ત્યારબાદ પ્રશ્ન બે ટીનોફોરાનું લાક્ષણિક ડિંભ ખાલી જગ્યા છે તો ટીનોફોરામાં જે પરોક્ષ પ્રકારનો વિકાસ જોવા મળે છે તેની ડિંભીય અવસ્થાના ડિંભને સિલિપિડ તરીકે ઓળખવામાં આવે છે જેથી સાચો વિકલ્પ થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ત્રણ કોમ જેલીસ અને સી વોલનટ એ ખાલી જગ્યા સમુદાયના સભ્યો છે તો આપણને ખ્યાલ છે કે કંકતધરા સમુદાયના સભ્યોને એટલે કે એના પ્રાણીઓને કોમ જેલીસ અને સમુદ્ર અખરોટ એટલે કે સી વોલનટ તરીકે ઓળખવામાં આવે છે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી ટીનોફોરા કંકતધરા પ્રશ્ન નંબર ચાર ટીનોફોરાનો લાક્ષણિક ગુણધર્મ ખાલી જગ્યા છે એ પ્રચલન માટે આઠ હરોળ તકતીની હાજરી તો અહીં આપણે કહી શકીએ કે પહેલો ગુણધર્મ સાચો છે બીજો ડંખ કોષોનો અભાવ તો ટીનોફોરામાં ડંખ કોષો જોવા મળતા નથી એટલે એ પણ સાચું થશે સી કોલોબ્લાસ્ટની હાજરી કે જેને લેસોસેલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે પક્ષીને પકડવા માટે ટીનોફોરાના ઉપયોગી કોષો છે કે જેથી સી જે છે એ પણ સાચું થશે અને ડી ઉપરના બધા જ તો અહીં આપણે કહી શકીએ ઉપરના બધા જ વિધાનો જે છે કેવા છે સાચા જેથી સાચો ઓપ્શન આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયું ટીનોફોરાનું ઉદાહરણ છે એ બેરોય બી ટીનોપ્લેના સી પ્લ્યુરોબ્રેકિયા ડી ઉપરના બધા જ તો અહીં આપણે જોઈએ તો બેરોય જે છે એ ન્યુડા વર્ગનું ઉદાહરણ છે અને ટીનોપ્લેના અને પ્લ્યુરોબ્રેકિયા એ ટેન્ટેક્યુલેટાનું ઉદાહરણ છે જેથી અહીં આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ પ્રશ્ન નંબર છ ટીનોફોરા શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો એ રોબર્ટ ગ્રાન્ટ બી નોલ્ફસ સી ગગનબોર અને ડી ઇસ્ચબોલ્ડ્સ તો આપણને ખ્યાલ છે કે ટીનોફોરા શબ્દ મુખ્યત્વે કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો ઇસ્ચબોલ્ડ્સ જેથી આપણો સાચો વિકલ્પ થશે ઓપ્શન ડી તો આ હતા કંકતધરા એટલે કે ટીનોફોરા સમુદાયના ઉપયોગી એવા એમસીક્યુઝ જો તમને આ સમુદાયના કોઈપણ લક્ષણમાં અથવા તો સવાલોમાં સમજ ન પડી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો હું તેનો ડેફિનેટલી આન્સર આપીશ થેન્ક યુ